નો કડાકો આવ્યો છે. સેન્સેક્સ જે 74,000 પર ગઈકાલે ક્લોઝિંગમાં હતું તે 1100 પોઈન્ટ ના કડાકા સાથે 75,409 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજી તરફ નિફ્ટીમાં 350 પોઈન્ટ નો કડાકો 1300 પોઈન્ટ નો કડાકો થી શરૂઆત થઈ હતી માર્કેટ ની અંદર. હજી પ્રી ઓપનિંગ છે માર્કેટ નું, પણ પ્રી ઓપન ની અંદર જ આ રીતની પરિસ્થિતિ. કદાચ જે આંકડાઓ જોયા હતા એક્ઝિટ પોલ ના, તેની નજીક હજી સુધી જોવા નથી મળી રહ્યું કોઈ પણ એક આંકડો, જેના કારણે શક્યતાઓ છે કરેક્શન ની પૂરેપૂરી શક્યતાઓ. પરંતુ ગઈકાલના એક્ઝિટ પોલ ના આંકડા બાદ જે સોમવારનું માર્કેટ ખુલ્યું હતું 2000+, તે કડાકા સાથે આજે ખુલ્યું છે 1300 પોઈન્ટ માઇનસ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 350 પોઈન્ટ નો કડાકો જોવા મળી રહ્યો છે. જી, તો કાલે જે રોકાણકારો હતા તે હરખાયા હતા, અને આજે થોડો માયુસી અહીંયા જોવા મળી રહી છે. શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. જે ઇન્વેસ્ટર્સ છે તેઓ પણ આ જે ચૂંટણીના જે રુઝાન આવી રહ્યા છે પરિણામો પર પણ તેમની નજર હશે, અને તેનું રિફ્લેક્શન તેના પર જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે વાત કરીએ માણાવદર બેઠકની, પણ તો કોંગ્રેસના ઉમેદવાર હરિ કણસાગરા 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. તો માણાવદર બેઠક અહીંયા પણ ક્યાંક વિશેષજ્ઞો પહેલેથી કહેતા હતા કે આ બેઠકમાં પણ ક્યાંક ઉલટફેર જોવા મળી શકે છે. માણાવદર બેઠકની આપણે વાત કરીએ, કોંગ્રેસના ઉમેદવાર અહીંયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી આગળ ત્યાં પણ સાહેબ એ 8 વિધાનસભાની ચૂંટણી આજે થયું લોકસભાની સાથે સાથે, એનામાંથી 5 થી 6 તો કોંગ્રેસ જીતે છે. અચ્છા, વિધાનસભાની વાત કરીએ છીએ. અને બીજી વાત, જે 8-10 લાખની લીડ સાથેની વાત કરતા હોય ગાંધીનગર સીટના અમિતભાઈ શાહની સાથેની વાતની વાત, તો મારે મારા ગુજરાતની અંદર એવા દીકરા દીકરીને એજ્યુકેશન આપવું પડશે જે તડીમાર થયેલા હોય, હાઈકોર્ટે ઓર્ડર કરેલા હોય, 60-70-90 દિવસ જેલમાં રહેલા હોય એવા વ્યક્તિઓને નીચે મારા ગુજરાત દેશના અને ભારત દેશના દીકરા દીકરીને એવા એજ્યુકેશન આપવું પડશે કે આપણા દેશના પ્રધાનમંત્રી, આવનારા પ્રધાનમંત્રી એમને ભાજપના તરફથી કહેનારા આવા હશે, એ શું યોગ્ય હશે સાહેબ? ઠીક છે, વધુ એક જાણકારી બનાસકાંઠાથી 6,569 મતની લીડથી કેનીબેન આગળ ચાલી રહ્યા છે. ભરતસિંહ ડાભી જેઓ આગળ ચાલતા હતા, પરંતુ ચંદનજી ઠાકોર હવે 2,114 મતથી આગળ ચાલી રહ્યા છે. માણાવદરથી જે રીતે સંધ્યાએ જણાવ્યું તે પ્રમાણે કણસાગરા આગળ ચાલી રહ્યા છે. વિધાનસભા બેઠકની વાત છે. જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા 6,605 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. વલસાડથી ભાજપના ધવલ પટેલ 54,468 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં ભાજપની લીડ કુલ 15,022 થઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર 3 રાઉન્ડમાં ભાજપ 6,802ની લીડથી આગળ ચાલી રહ્યું છે. આણંદ લોકસભાની વાત કરીએ, મિતેશ પટેલ 772 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ડોક્ટર હેમાંગ જોશી પણ હાલમાં આગળ ચાલી રહ્યા છે. અંદાજિત 30,000-40,000થી વધુની લીડ જોવા મળી રહી છે. બિલકુલ, વલસાડ બેઠકની વાત કરવી છે, કારણ કે આ ટ્રાઇબલ એરિયા આવે છે. આ ટ્રાઇબલ એરિયામાં રાહુલ ગાંધીએ પણ રેલી કરી હતી, અને ત્યારે મોટું સમર્થન પણ જોવા મળ્યું હતું. એ સમર્થનની અહીંયા અસર જોવા નથી મળી રહી.